નડિયાદમાં પેટલાદ રોડ અને તેની અવસ્થા જોઈને એવું લાગે છે, શું સરકારે પબ્લિકની વ્યવસ્થા માટે આપેલા પૈસા આવા રોડ રસ્તા માટે આપ્યા હશે? આ રોડ જે છે, આ રોડ આ પેટલાદ રોડ કહેવાય છે, જે કિડની રોડથી પેટલાદ જવાનો રોડ છે. થોડા સમય પહેલા જ આ રોડ બહુ સરસ બનેલો અને એવો સરસ શાઇનિંગ મારતો હતો રોડ કે જ્યાંથી પ્લેન ટેક ઓફ કરવું તો થઈ જાય એવી શાઇનિંગ મારતી હતી. પણ તમે થોડા સમયની અંદર આ રોડની હાલત જુઓ, આ ખાડા જુઓ, અહીં બધા રોડમાં પટ્ટા પડી ગયા છે, જેના કારણે શું છે, બપોરે ટુ વ્હીલર્સવાળા આવતા હોય છે ને એમનું બેલેન્સ રહેતું નથી, એમના ટાયરો સ્કીટ મારા છે આગળ, જેના કારણે અવારનવાર આ જગ્યાએ અકસ્માતો થતા રહે છે. અહીંના સ્થાનિક લોકોએ ઘણી વખત આ બાબતે ફરિયાદ કરી, પણ આ જે રોડ ઓથોરિટી છે ખબર નહીં કઈ રીતનો આ રોડ બનાવે છે. બીજી વસ્તુ, આ રોડની કન્ડિશન જોઈને એટલી તો ખબર પડે કે ગવર્મેન્ટે જે પૈસા ચૂકવતી હશે એ આવા રોડ બનાવવા તો નહીં ચૂકવતી હોય, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો હંમેશા કહેતા હોય છે કે કટકી થાય છે, કેમની થાય છે. તો એનું મેઇન ઉદાહરણ, મુખ્ય ઉદાહરણ બતાવું કે કટકી કેમની થાય છે. કોઈ એક રોડ બનાવવા માટે 100 રૂપિયા સરકાર આપતી હોય, 100 રૂપિયા, તો એમાંથી 100 રૂપિયાનો જે રોડ બનવો જોઈએ એ રોડ આ લોકો 70 રૂપિયામાં બનાવીને ઊંચો મૂકી દે છે, હલકું મટીરિયલ વાપરીને, જેની ગુણવત્તા કંઈ હોતી નથી અને છેલ્લે એની કન્ડિશન થાય છે આવી, અને જે 30 રૂપિયા બાકી રહ્યા 30 રૂપિયાની કટકી થાય છે. આ રીતે કરપ્શન થાય છે, રોડ બી બનાવી દે છે અને કટકી બી થઈ જાય છે. અને આવી હલકી ગુણવત્તાવાળી વસ્તુ બનવાથી એની પરિસ્થિતિ શું થાય છે, એનું ઉદાહરણ તમારે જોવું હોય તો આ રોડથી મોટું ઉદાહરણ તમારે નડિયાદમાં જોવા નહીં મળે. ઠેર ઠેર તમે નડિયાદમાં ગમે તે જાઓ, તમને એક રોડ સરખો જોવા નહીં મળે. CCRCC કહેવાતો હોય પણ ખોટી વાત છે, તમે આખા નડિયાદનું તમે ઇન્સ્પેક્શન કરો, તમને એક રોડ તમે સંતોષકારક જોવા નહીં મળે, આ કડવું સત્ય છે.